નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ગુજરાત સરકારના વિવિધ ફ્યુલથી ચાલતા વીજ મથકોની કેપેસિટી વધારવાની જગ્યાએ રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકોને વધારે મહત્વ આપ્યું છે. તેથી રાજ્યમાં ખાનગી વીજળી ખરીદીની ગુજરાતની જનતાને મોંઘી પડતી જાય છે. એક સિદ્ધાંત છે કે ફ્યુઅલ કોસ્ટ, વીજળીનો ચાર્જ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સસ્તું થાય તો મોંઘવારી આપોઆપ ઘટશે. સરકાર ઉદ્યોગને સસ્તી વીજળી આપે તો ઉત્પાદનની પડતર કિંમત ઘટતા ચીજ વસ્તુ સસ્તી મળે છે અને તેનો ફાયદો લોકોને થાય છે. લોકોના ઘરમાં પણ સસ્તી વીજળી મળે તો તેઓ વધારાના રૂપિયા બીજી જગ્યાએ ખર્ચી શકે છે. ખેતીવાડીમાં વીજ સબસિડી આપવામાં આવે છે તેમ અન્ય ક્ષેત્રોને પણ તેનો લાભ મળવો જોઈએ. કહેવાય છે કે છેલ્લા 23 વર્ષમાં સરકારે ખાનગી વીજ 65,000 કરોડની ખાનગી વીજળી ખરીદી છે, જેના કારણે ગુજરાત સરકારના પોતાના વીજ મથકો તેની ઉત્પાદન ક્ષમતા ગુમાવતા જાય છે. સરકારી ડોક્યુમેન્ટમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 વર્ષમાં 19,000 મેગાવોટનું વીજ ઉત્પાદન બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે પૈકી સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન માત્ર 9,000 મેગાવોટ રહ્યું છે, જેમાં પ્લાન્ટ લોડ ફેક્ટર જોવા જઈએ તો તેનાથી ઓછું ઉત્પાદન નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના વીજ મથકો કોલસા આધારિત છે, તેથી કોલસાની તંગી જ્યારે સર્જાય ત્યારે આ મથકો બંધ થઈ જાય છે અથવા તો તેની ઉત્પાદન ક્ષમતા ગુમાવે છે. ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોલસાની ગુણવત્તા સારી હોય તો વીજ મથક નિર્ધારિત વીજળી ઉત્પાદિત કરી શકે છે, પરંતુ જો કોલસાની ગુણવત્તા ઉતરતી આવે તો વીજ ઉત્પાદન અસર કરે છે. ગુજરાતમાં સોલર અને વિન્ડ આધારિત વીજળી પ્લાન્ટ પર ખાનગી કંપની પાસે છે. સોલર વીજ મથકો બનાવ્યા નથી કે જેનાથી સરકારની વીજળી સરકાર દસ્તાવેજ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં જ 33,000 કરોડની ખાનગી વીજળી ખરીદવામાં આવી છે. એસઆર, અદાણી, ટાટા ઉપરાંત ચાઇના લાઇટ્સ પાવરની મોંઘી વીજળી ખરીદી છે. ગુજરાતની ઉર્જા નીતિ સરકાર અને જનતાને સુખાકારી માટે કામ કરતી નથી. સોલર અને વિન્ડ પોલિસી પણ ખાનગી ઉત્પાદકોને તગડો નફો કમાવી આપે છે. સરકારની પોલિસીમાં પાવર પરચેજ અગ્રીમેન્ટ ખાનગી વીજ ઉત્પાદકો માટે મહત્વનું સાબિત થાય છે, કેમ કે આ એગ્રીમેન્ટો ભંગ કરીને ગુજરાતમાં ઘણીવાર ખાનગી વીજળી ઉત્પાદકોને પાવર ટેરિફનો લાભ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ટાટા, અદાણી અને એસ્સારના મેગા વીજ પાવર પ્રોજેક્ટમાં વીજળી ઉત્પાદકો ટેરિફ વધારાનો લાભ આપવાની હિલચાલ ચાલી રહી છે. એગ્રીમેન્ટ ભંગ કરી ઊંચા વીજ ટેરિફ આપતી કંપનીઓ પાસેથી ગુજરાત સરકારે ખૂબ મોટી સંખ્યામાં વીજળી ખરીદી છે. ગુજરાત સરકારે આ વીજ કંપનીના સાથે યુનિટ આપવાના હતા તેના કરતાં પણ એસ્સાર પાવરને 1,851 કરોડ, અદાણી પાવરને 1,044 અને ટાટા પાવરને 1,164 કરોડ જેટલું વધુ નાણાં ચૂકવવાની તૈયારી બનાવી છે. ગુજરાતમાં વીજળી વાપરના ક્ષેત્રોમાં સૌથી વધુ વીજળી ઉદ્યોગ વાપરે છે, કોમર્શિયલ ગ્રાહકો પણ છે. એ ઉપરાંત ખેતીવાડી ક્ષેત્રે પણ વીજળી વપરાય છે. ઉદ્યોગોની વીજળી સસ્તી કરવામાં આવે તો ગુજરાતમાં ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તેમ છે અને તેમાં સીધો લાભ એન્ડ યુઝર્સને મળી શકે છે. પરંતુ ગુજરાત સરકાર આવું ઉદ્યોગ જૂથોને પ્રેમ ઓછો થઈ જાય છે, હાલનો ઉર્જા મંત્રી પોસાય તેમ નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના નૌગામીમાં મોડી રાત્રે આતંકવાદીઓએ પાવર ગ્રીડ ખાતે આવેલા તહેનાત સીઆઈએસએફના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન ટીમ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ ગ્રેનેડ હુમલો કરતા એક જવાન શહીદ પણ થયો છે. આ હુમલામાં સીઆઈએસએફના એએસઆઈ રાજેશકુમાર શહીદ થયા હતા, જો કે આ હુમલામાં અન્ય કોઈ જવાનને ઘાયલ થયાના સમાચાર મળ્યા નથી. સુરક્ષા દળો હાલ સમગ્ર વિસ્તારના કોડંગ કરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ અગાઉ 18 ઓક્ટોબરની રાત્રે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં વિસ્ફોટ કરીને સુરક્ષા દળો નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં સેનાના 7 જવાનો ઘાયલ થયા હતા. આ આતંકી હુમલા માટે પણ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે જવાબદારી સ્વીકારી હતી. પથ્થરબાજીમાં એક જવાન શહીદ થતા મામલો કાશ્મીર ખીણમાં પથ્થરબાજીમાં એક જવાન શહીદ થયા બાદ મામલો ગરમાયો છે. આર્મી જનરલ પથ્થરબાજના હુમલાથી એક જવાન શહીદ થયો ત્યારે પણ લોકો કહે છે કે પથ્થરબાજને આતંકીઓના સહયોગી માનવામાં ન આવે. આ બાબતે રાવતે જણાવ્યું હતું કે ગુરુવારે સીમા સંગઠનના કાફલાને સુરક્ષા આપી રહેલ જવાન રાજેન્દ્રસિંહ જ્યારે અનંતનાગ બાયપાસ 3 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો, જેમાં તેઓ શહીદ થયા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ગુજરાતના અમદાવાદમાં એક વ્યક્તિ આખા શહેરમાં મંકી મેન તરીકે જાણીતો થયો છે. આ નામ પાછળ કોઈ વિચિત્ર કારણ નહીં, પરંતુ વાંદરા સાથે ખાસ દોસ્તી છે. અમદાવાદના સ્વપ્નિલ સોનીએ બંદરો સાથે એટલો લગાવ છે કે તે તેમને જાતે રોટલી ખવડાવે છે. ત્યારે સ્વપ્નિલ છેલ્લા 10 વર્ષથી સતત વાંદરાઓને રોટલી ખવડાવે છે. તે દર સોમવારે 1700 રોટલી બનાવે છે અને પછી પોતાના હાથેથી બધા વાંદરાઓને ખવડાવે છે.
ગુજરાતના અમદાવાદમાં એક વ્યક્તિ આખા શહેરમાં મંકી મેન નામે જાણીતો છે. આ નામ પાછળ કોઈ વિચિત્ર કારણ નહીં, પરંતુ વાંદા સાથે તેની ખાસ દોસ્તી છે. અમદાવાદના સર્વપીલ સોનીને બંદર સાથે એટલો લગાવ છે કે તે રોજ તેમની જાતે સ્વપ્રિલ છેલ્લા 10 વર્ષથી સતત વાંદાઓની રોટલી ખવડાવી રહ્યો છે. તે દર સોમવારે 1700 રોટલીઓ બનાવડાવે છે અને પછી પોતાના હાથે બધા બંદરો લુંગરોને બંદરો અને લંગુરોને રોટી ખવડાવે છે. અમદાવાદના સર્વપ્રિલ સોની છેલ્લા 10 વર્ષથી દર સોમવારે બંદર લંગુરોને રોટલી ખવડાવી રહ્યા છે. ભગવાન હનુમાનના પરમ ભક્ત સર્વપ્રિલ દર સોમવારે 1700 રોટલીઓ બનાવે છે અને તેની પાસે 500 બંદરો અને બંદરો વચ્ચે સંબંધ એવો બની ગયો છે કે હવે બંદર પણ તેમની રાહ જુએ છે. સર્વપ્રિલે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષોથી નિયમિત આમ કરી રહ્યા છે. 6 મહિના પહેલા તે મોટા આર્થિક સંકટમાં હતા, તેમ છતાં પણ તેમણે બંદરોને રોટલી ખવડાવવાનું બંધ નહોતું કર્યું. તેમણે પૈસા માટે પોતાની દીકરીની પોલિસી પણ તોડાવી દીધી હતી. સર્વપ્રિલનું કહેવું છે કે બંદરો સાથે તેમનો સંબંધ એવો બની ગયો છે કે તેમને પોતાના પરિવારનો જ એક સભ્ય માને છે. તેમનું કહેવું છે કે તેમના પછી તેમનો પુત્ર પણ આમ જ કરશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદ થવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે આર્થિક સંક્રમણને કારણે દ્રાણલવેલ ગામે દલિત ખેડૂત યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ વર્ષે વરસાદ ઓછો હોવાથી ખેડૂતોની હાલત દશનીય બની છે. ત્યારે દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત વરસાદ થયો હોય ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે આર્થિક સંક્રમણને કારણે વધુ એક દલિત ખેડૂત દ્વારા આપઘાત બનાવ બનતા ચકચાર મચી જવામાં આવી છે. દ્વારકા તાલુકામાં આ વર્ષે નહિવત માત્ર 3 ઇંચ જેટલો વરસાદ થયેલ હતો. સરકાર દ્વારા દ્વારકા તાલુકાના અછતગ્રસ્ત જાહેર પણ કરી દીધેલ છે, પણ એક તરફ પાક નિષ્ફળ ગયો હોય તો બીજી બાજુ પાક ધિરાણની રકમ અને આર્થિક સંક્રમણની વધી જતા દ્વારકા તાલુકાના ઘર્ષણવેલ ગામના દલિત પરિવારના 28 વર્ષીય યુવકે પાક નિષ્ફળ ગયેલ હોય આર્થિક સંક્રમણને કારણે દવા પી લેતા પરિવાર પર આભ તૂટ્યું હતું. યુવકને તાત્કાલિક અસરથી જામખંભાળિયા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દ્વારકા ઘાસણવેલ ગામના ખેડૂતો શ્યામા ખેડૂત સોમા બુધા રોશિયા નામના ખેડૂતો ICU માં ગંભીર હાલતમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. આપઘાતનો પ્રયાસ કરનાર આ દલિત ખેડૂતો બેભાન હાલતમાં છે. ત્યારે તેમના પરિવારજનોનો દાવો છે કે વરસાદ ન થતા કેટલાય સમયથી દિવસથી ગુમસુમ રહેતા હતા અને ટેન્શનમાં આવું પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે. ખેતર આ વખતે પાક ન થતા કંટાળી આવું પગલું ભર્યું ખેડૂતનો ભાઈએ જણાવ્યું હતું. સરવાર અર્થે ખાંભાળાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ખાનગી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મીડિયાને પીડિત યુવકથી દૂર રાખવાનો પ્રયાસ કરાયો હતો. દ્વારકા તાલુકાના દ્રાસણવાડીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ભેટીએ જે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, આ તકે અમે ખેડૂત ચિત્રક સમિતિ જગતના તાત ખેડૂતોને સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક સંદેશો દેવા માંગીએ છીએ કે આવી કપરી પરિસ્થિતિમાં આપણે જે પીડા અનુભવતા હોય, જે વેદના અનુભવતા હોય, અમારી એક ખેડૂત ચિત્રક સમિતિની સમગ્ર ખેડૂત સમાજને એક અપીલ છે કે આવું આત્મઘાતી પગલું ભરી અને આપણા પરિવારને અને જે આપણા સગાવાલા મિત્ર મંડળીને જે મુશ્કેલીમાં મૂકી છે અને જે પીડામાં મૂકી છે, તો આવા આત્મઘાતી પગલાં ભરવાનું માંડી વાળે. આ કપરા દિવસો છે એ થોડાક દિવસમાં જ એક આપણે બધા સહિયારા પ્રયાસથી કાઢી નાખશું અને આ તકે સરકારને પણ એક મેસેજ દેવા માંગીએ છીએ. સરકારે જે અધકચરું જે અછતનો જે આયોજન કરેલું છે અને હવે 40 દિવસ પછી જે અછતની અમલવારી કરવાની છે, જો આ અછતની અમલવારી સરકારે આજથી જ જો અમલમાં લાવી દીધી હોત અને જે સરકારે હેક્ટર દીઠ જે ખેડૂતોને વળતર દેવાનું નક્કી કર્યું છે, તો આજે આ ખેડૂતો જે કાલે એક લાલપુરમાં અને આજે એક દ્વારકામાં જે ખેડૂતે આત્મહત્યા કરી દીને એક આત્મહત્યાનો પ્રયાસ છે, તો એ જગતના દાતે આત્મહત્યાનું પગલું ન ભરવું પડ્યું હોત. સરકાર વહેલી તકે અછતનું આયોજન અને અછતની અમલવારી છે તાત્કાલિક ધોરણે કરે અને ખેડૂતોને આ કપરી પરિસ્થિતિમાંથી બચાવી અને તેમને આત્મહત્યાના જે પગલાં ભરે છે એમાંથી બચાવવાની અમારી ખેડૂત ચિત્રક સમિતિની સરકાર પાસે માંગ છે. દ્વારકા જિલ્લા દ્વારકા તાલુકાના ગામ ત્રાસણવેલ એમના મારા ભાઈ જે અત્યારે ભરજ હોસ્પિટલમાં એડમિટ છે અને આ પાક વીમો અને વરસ નબળું થતાં અમારે અહીંયા ભબે વાવણી થતી હોય અને એ બિયારણ નિષ્ફળ જતા મારા ભાઈને આ બધું આઘાત લાગતા અને એને એવો મનમાં વિચાર આવ્યો કે ભાઈ મારે અવારનવાર નુકસાની જાય છે અને એ ભયની અંદર એનીએ જે પણ મારા ભાઈએ 25મી તારીખે જ્યાં દવા પીવાનું પગલું ભર્યું એ ખરેખર આ પાક વીમો ના મળતો હોય અને અવારનવાર પાક વરસાદ ના થતો હોય નિષ્ફળ જતું હોય અને એના લોટ એ ના ઉપાડી શકતો હોય
જેતે મારા ભાઈને અમારા ચાર ભાઈઓ વચ્ચે 50 વીઘા જગ્યા છે, એમાં ચાર ભાઈઓ વચ્ચે જે વિતરણમાં આવી છે, મારા ભાઈને જે અત્યારે એડમિશન છે સોમા ભાઈ, એને 15 વીઘા જગ્યા છે, 15 વીઘામાં મગફળી વાવેલ છે, બાકી બધામાં મગફળી વાવેલ છે, પણ અમે બધા ભાઈઓ એને કુકરીમાં આપતા હોઈએ, દર વર્ષે અમને પૈસા આપતો હોય, પણ આખરે જે વરસાદ ના થતા નિષ્ફળ જતા ભયમાં આવતા અને અવારનવાર બબે વાવણી થતી, તો એ કારણે એને લોટ ઉપાડી ના શક્યો હોય અને એને અમને આ પગલું એ ભરી લીધું અને અવારનવાર એ ચિંતિતમાં રહેતા જે તે પણ વખતે. બ્યુરો રિપોર્ટ NS. ગ્વાદરી રોડ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજો ઉભા કરીને 82.63 લાખ થી વધુની માર્ગેજ લોનની ઠગાઈ આચરનાર 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રામદેવ રોડ પાલનપુર ખાતે આવેલ સ્તુતિ આઇકોનમાં રહેતા અને રિંગ રોડ ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં નોકરી કરતા જેસ જોગડિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની શાખામાંથી 6 ઠગો જેમાં રાહુલ શંકર, તુલસી શંકર, કૌશલ શંકર, હસમુખ નારોલા, શૈલેષ મોટી સદિયા અને ઈશ્વર ધોળાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી બેંકમાંથી 82,63,000ની વધુની માગીજ દીદ બનાવી લોન લઈ તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસ ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાદ આપનું સ્વાગત છે. રે ગુજરાતના ભાવનગર, મહુવા, કચ્છ અને મુદ્રા અને તેમજ ગાંધીનગરના છાત્રાલયના સુરેન્દ્રનગરના હળવદમાં બજરંગ દળ અને વિહપના કાર્યકરો વચ્ચે થયેલા હુમલાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુરત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાવનગર મહુવામાં, કચ્છના મુદ્રામાં, ગાંધીનગરના છત્રાલમાં, સુરેન્દ્રનગરના હળવદમાં બજંગ અને વિહિપના કાર્યકરો પર થયેલા હુમલાઓ અને હત્યાઓના ધૃણાસ્પદ કૃત્યોના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અપાયું હતું અને આ ઘટનાઓ પર રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના બજરંગ દળ દ્વારા સુરત સાથે રાજ્યના મોટા શહેરમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરતના ઉધના અને પાટી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે 2,000 દરની 127 નકલી નોટો સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે, જે બંને ભાવનગરના વતની છે અને ડુપ્લિકેટ નોટ ભાવનગરથી સુરતમાં વટાવવા આવ્યા હોવાનું તેમણે પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાઠેના વિસ્તારની દુકાનોમાં ડુપ્લિકેટ નોટ વટાવવાનો 2 યુવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસને એક ટીમ વોચ ગોઠવી શુક્રવારે સાંજે બંનેને પકડી પાડ્યા હતા. પકડાયેલાઓમાં બંને ભાવનગરના ગુંડી કોડિયા ગામના બિપિન પરમાર અને કિશનન સોલંકીનો સમાવેશ થાય છે. ઉધાના PIAP પરમારે કહ્યું હતું કે ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવી ચલણી નોટોની ચકાસણી કરાવી તો આ નોટે ડુપ્લિકેટ હોવાનું ફલિત થતા બંને સામે ગુનો નોંધી રૂપિયા 2.54 લાખની 127 ડુપ્લિકેટ નોટ કબજે કરી છે. આ બંને ડુપ્લિકેટ નોટ
ભાવનગરથી લાવ્યા હોવાનું જણાવી રહ્યું છે. વધુમાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. રિપીટ, વધુમાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે, જેમાં નોટો કઈ જગ્યાએ અને કોણ છાપતું હતું, સુરતમાં અગાઉ ડુપ્લિકેટ નોટ વટાવી ચૂક્યા છે કે કેમ, એ અંગે હાલ તપાસ ચાલી રહી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરતના ઉધના વિસ્તારમાં ભાવનગરથી 2.54 લાખની બનાવટી ચલણી નોટો વટાવવા આવેલા બે ઈસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે પોલીસે આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો બનાવટી ચલણી નોટ સાથે ઉધના વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઉધના ધનલક્ષ્મી રેસ્ટોરન્ટ પાસેથી તેલનો ધંધો કરતા અને ભાવગર બિપિનભાઈ પાગાભાઈ પરમાર અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ કિશનભાઈ ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની અંગ ઝડપી લેતા તેઓની પાસેથી 2,127 નંગ બનાવટી ચલણી નોટ મળી આવી હતી, જેથી પોલીસે તેઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ આ નોટ ભાવનગર ખાતે રહેતા વિપુલ પરમાર પાસેથી લાવ્યા હતા અને સુરત તેઓ આ નોટ વટાવવા માટે લાવ્યા હતા, જેથી પોલીસે વિપુલ પરમારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ચરા અને સરખેડી ગામે LPG ટર્મિનલ પ્રોજેક્ટની પર્યાવરણ લોક સુનાવણીમાં એશિયાન્ટિક મલાયમનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોડીના તાલુકાના છારા સરખડી ગામે સાપોનજી પાલોનજી કંપની દ્વારા LPG સ્ટોરેજ પ્લાન્ટ સ્થાપવા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ પ્રોજેક્ટના એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પર્યાવરણ લોક સુનાવણી જિલ્લા અધિકારી કલેક્ટર HR મોદી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ પર્યાવરણ લોક સુનાવણી પ્રારંભમાં જ સ્થાનિક છારા ગામના લોકો દ્વારા રોજગારી અને પર્યાવરણ પ્રદૂષણને લઈ જબરદસ્ત વિરોધ નોંધાવી લોક સુનાવણીને બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તો સાથે સાથે વન્ય પ્રેમીઓ દ્વારા આ લોક સુનાવણીમાં જ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તો આગામી દિવસોમાં એશિયાટિક લાયન પર ખાતર સર્જવાની ભીતિ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. પર્યાવરણ અને પ્રકૃતિ સંઘ પ્રમુખ લલિત વાળાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આ પ્રોજેક્ટ સ્થાપાઈ રહ્યો છે તે છારા સરખડી એશિયોટિક લાયન અને માઇગ્રેશન કોરડિયા હોવાથી એશિયોટિક લાયન સામે જોખમ તોડાઈ રહ્યું છે. ખાસ આ પર્યાવરણ લોક સુનાવણીમાં વન વિભાગની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જો આ પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપશે તો વન્ય અને પર્યાવરણ પ્રેમીઓ રોડ પર ઉતરી આવશે અને જલદ આંદોલન પણ કરતા અચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તો બીજી તરફ લોક સુનાવણીના અધ્યક્ષ અને સરકારના પ્રતિનિધિ એવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી RM મકવાણા દ્વારા આ લોક સુનાવણીમાં આવેલ વિરોધ સાથે રિપોર્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મારું નામ લલિત કુમાર એમવાળા, પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષણ સંઘનો પ્રમુખ છું. આજની આ પર્યાવરણ લોક સુનાવણી જે વેસ્ટ કોસ્ટ ટર્મિનલ લિક્વિડ પ્રાઇવેટ લિમિટેડની જે પર્યાવરણ લોક સુનાવણીનો કાર્યક્રમ હતો એ સદંતર નિષ્ફળ રહ્યો. નિષ્ફળ રહેવા પાછળના પણ ઘણા કારણો છે. એ લોકોએ જે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કર્યો છે ભારત સરકારમાં, જે વન અને પર્યાવરણ મંત્રાલયમાં મંજૂરી મેળવવા માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની, એમાં સદંતર ખોટું તમામ માહિતી છુપાવવામાં આવી છે. આ વિસ્તાર લાઇન કોરિડોર વિસ્તાર છે, કોસ્ટલ બેલ્ટ એરિયા લાઇન કોરિડોર રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર છે. 19 સિંહોની ગણતરી પ્રમાણે 19 સિંહોનું ત્યાં વસાહત થયેલ છે. પાલનજી સ્થિત જે પ્રોજેક્ટ પોર્ટની અંદર જે આ પ્રોજેક્ટ આવે છે થર્મલ ગેસ પાવર લિમિટેડ પ્લાન્ટ, એને મંજૂરી જો આપવામાં આવશે તો એશિયાટિક લાઇન છે એનો માઇગ્રેશનનો પ્રશ્ન ઉપસ્થિત થશે, વિસ્થાપિતનો પ્રશ્ન ઉપસ્થિત થશે, એના જીવન ધોરણ ઉપર મોટો ખતરો ઉત્પન્ન થશે. તો રાજ્ય સરકાર જો સંવેદનશીલ હોય અને સિંહો પ્રત્યે હકીકતમાં જો રાજ્ય સરકારને પ્રેમ હોય તો આવા પ્રોજેક્ટને મંજૂરી આપવી હિતાવહ નથી, કારણ કે ઓલરેડી અહીંયા સિંહોનો વસવાટ છે અને સિંહો આવત જા કરે છે. મહત્વપૂર્ણ બાબત એ હતી કે સિંહોના રક્ષણની વાત છે, એક વન્ય જીવ સૃષ્ટિના રક્ષણની વાત છે, ત્યારે અહીંયા આજની આ પર્યાવરણ લોક ચુનાવણી સમિતિ સમક્ષ MR મકવાણા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી જૂનાગઢ. આજરોજ મેસર્સ વેસ્ટ કોસ્ટ લિક્વિડ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડનું પબ્લિક હિયરિંગ, એન્વાયરમેન્ટ પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું હતું, જે પબ્લિક હિયરિંગની અંદર ઘણી સંખ્યામાં એના આ પ્રોજેક્ટના 10 કિલોમીટરમાં આવતા ગામોના ભાઈઓ બહેનો અને પ્રતિનિધિઓ હાજર રહેલા હતા અને તે લોકોએ તેમની રજૂઆતો પ્રશ્નો રજૂ કર્યા, જે પૈકી રોજગારી
જમીન વળતર, સીએસઆર એક્ટિવિટી, માછીમારીના અને સિંહોની વસ્તીના અને કાચબાના સંવર્ધનના પ્રશ્નો રજૂ કરેલા હતા. જે પ્રશ્નો પ્રોજેક્ટ પ્રપોનન્ટ દ્વારા આપવામાં આવ્યા. આ પબ્લિક હિયરિંગનું અત્રેથી વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવેલ છે અને જે પણ પ્રશ્નોને રજૂઆત થઈ છે તેને નોંધવામાં આવ્યા છે અને એના પ્રત્યુત્તર કરી એની કાર્યનોંધ તૈયાર કરી અને લેખિતમાં આવેલા જે પ્રશ્નો છે એ લેખિતમાં આવેલા પ્રશ્નોના જવાબો પ્રોજેક્ટ પ્રપોનન્ટ પાસેથી મેળવીને તેના પ્રત્યુત્તર અને આની જે વિડીયો સીડી તૈયાર કરેલી છે વિડીયો સીડી સમગ્ર એ તૈયાર કરીને એની કાર્યનોંધ ભારત સરકારને મોકલી આપવામાં આવશે અને એ આ પ્રોજેક્ટ અંતર્ગત એની મંજૂરી કે ના મંજૂર કરવાની કાર્યવાહી કરશે. સર, વાત કરવામાં આવે તો કેટલા વિરોધમાં આવ્યા છે, કેટલા ફેવરમાં મત આવ્યા છે એવી કોઈ માહિતી? લગભગ એમાં મિશ્ર છે. વિરોધમાં આવ્યા છે, રજૂઆત કરે છે. મોટાભાગે લોકોએ રોજગારી મળે, લોકલ પીપલને ચારા ગામ અને સરખડી ગામમાં રોજગારી મળે, એ લોકોના પીવાના પાણીની વ્યવસ્થા થાય અને એ લોકોને પશુ દવાખાનું છે. પછી બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.